तो मित्रों एड्सनी अंदर जे आपणे सादी माहिती जोई के केवी रीते फैलाय छे शू काई वगैरह वगैरह तो आगळ चर्चा करीए आपणे एड्सनी अंदर। हवे लास्ट सेशन में जोयुं हतुं के एड्स एटले आपणी रोग प्रतिकारक शक्ति डाउन जाय अने तेना थकी आपणने अन्य इन्फेक्शन लागे छे अने आ अन्य इन्फेक्शनना लीधे दर्दी जे छे ते मृत्यु पामी शके छे। आगळ जोईए हवे एच आई वी वायरस नाम में ज आवी जाय छतां लखी एच आई वी वायरस कई रीते आपना शरीर ऊपर असर करे छे मीन्स के मॉलेक्युलर मिकेनिज्म ऑफ एच आई वी मॉलेक्युलर मिकेनिज्म ऑफ एच आई वी। चलो हवे कई रीते आपणी रोग प्रतिकारक शक्ति एच आई वी वायरस घटाड़े छे एनी हूँ चर्चा करूँ। तो मित्रों आनो जवाब छे के ह्यूमन इम्यूनो डेफिशियंसी वायरस मैक्रोफेज अने टी कोष पर हुमलो करीने तेनो नाश करे छे। बहु सिंपल आंसर छे के एचआईवी वायरस जे छे ते टी कोषो अने मैक्रोफेज ऊपर हुमलो करे छे अने तेनो नाश करे छे। यस हवे आपणे जोईए के शू छे प्रोसीजर केवी रीते ते वर्क करे छे। જુઓ આ છે એચ આઈ વી વાયરસ કે જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે। હવે જે પણ વાત હું રિપ્રેઝેન્ટ કરું છું આ વાતમાં થોડુંક ક્યાંક જીનેટિક્સ આવે છે અને લાસ્ટ સેશનની અંદર પણ જે આપણે રેટ્રો વિશે આપણે જોયેલું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આની અંદરનો જે કન્સેપ્ટ છે જીનેટિક બેઝડ છે એટલે કદાચ તમને ન સમજાય તો કોઈએ મૂંઝાવવાની જરૂર નથી, આપણે જીનેટિક્સ ભણીશું ત્યારે ક્લિયર થશે। હવે આ છે આપણા કોષ મેક્રોફેજ, કયા ફેજ? યસ મેક્રોફેજ, મેક્રોફેજ એટલે તો વાયરસ છે એનું આ આરએનએ શું કહેવાય? યસ રિબોઝ ન્યુક્લિક એસિડ, કે જે જનીનદ્રવ્ય તરીકે એચઆઈવી વાયરસની અંદર જોવા મળે। હવે કાલે આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે આરએનએ જે છે એ આપણા કોષની અંદર વાયરલ આરએનએ શેમાં કન્વર્ટ થશે? ડીએનએમાં, શેમાં? ડીએનએમાં, યસ ડીએનએમાં। તો આ જે આરએનએ છે ને એ શેમાં કન્વર્ટ થઈ જશે? હવે ડીએનએમાં। નાઉ ધીસ ઇઝ વાયરલ ડીએનએ અને આરએનએ છે ને એ ડીએનએમાં કન્વર્ટ થાય ને એટલે એક ઉત્સેચકની જરૂર પડે, એ તો તમે નહીં જ ખ્યાલ બેસે, એનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। કયો? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। આપણે ભણશું જીનેટિક્સમાં કે જે ખાલી ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક હોય ને એ ડીએનએ ને આરએનએમાં ફેરવે, આપણે પ્રત્યાંકનની એવી પ્રક્રિયા ભણશું પ્રોટીન સિન્થેસિસની। તો આને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલા માટે કહેવામાં આવે કે આ ઊંધી પ્રક્રિયા કરે, ઊંધું એટલે કે આરએનએ ને શેમાં કન્વર્ટ કરે? ડીએનએમાં। હા, જ્યારે ટ્રાન્સક્રિપ્ટેઝ શેમાં કોને કન્વર્ટ કરે? ડીએનએને આરએનએ। યસ પરફેક્ટ। તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએનું નિર્માણ થયું। હવે શું થાય? જો ડીએનએ એટલે તમને ખબર જ છે કે ન્યુક્લિયોટાઇડ ને યસ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એ તો એનું પૂરું નામ થયું, પણ ડીએનએ એટલે તમને કદાચ ખ્યાલ હોય, તમે કદાચ કેમેસ્ટ્રીમાં જોયું કે એડેનિન છે ગ્વાનિન છે, તમને ખ્યાલ આવશે બરાબર। તો ડીએનએ એટલે એ આખા રસાયણો છે, હું તમને ટૂંકી ભાષામાં જો ચર્ચા કરું ને તો ડીએનએ જે છે ને
એ પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે. શું? પ્રોટીન. ચાલો હવે હું એમ કહું છું કે આ વાયરસ છે તો એનું જે આ બહારનું જે લેયર છે એ સામાન્ય રીતે પ્રોટીન કોર કહેવાય, પ્રોટીનનું બાહ્ય આવરણ. આ છે પ્રોટીનનું બહારનું આવરણ. તો સ્ટુડન્ટ્સ, આ જે બહારનું જે આવરણ છે એ બનાવવાનું જે પ્રોટીન છે એનું જે કોડિંગ હોય એ કોડિંગ આ ડીએનએની અંદર હોય. સમજાણું? આ જે બહાર જે પ્રોટીન છે એ બનાવવા એ પ્રોટીન એટલે તમે સમજી શકો કે એમિનો એસિડની શૃંખલા છે એમાં કયા એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવવા એની જે માહિતી હોય ને એ માહિતી આ ડીએનએમાં છે. યસ 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 યસ. સમજાણું? ચાલો આગળ આપણે જોઈએ. હવે આ વાયરલ ડીએનએ જે છે ને એ સૌ પ્રથમ જે આપણો કોષ છે કોષના જીનોમ સાથે, કોની સાથે? જોડાય. વોટ ઇઝ જીનોમ? જીનોમ એટલે આખે આખું જે જનીનદ્રવ્યનું ગૂંચળું હોય ને આવી રીતે હોય, તમને ખ્યાલ જ હોય, એની સાથે વાયરલ ડીએનએ એટેચ થાય. કમ્પ્લીટ? તો નાવ એટેચિંગ ધ ડીએનએ ઓફ વાયરસ. ઇંગ્લિશ રેડી? ડીએનએ વાયરસ જોડાય છે. હવે આ જે વાયરલ ડીએનએ છે એની અંદર રહેલા જનીનો, ઘણા બધા જનીનો, એમાંથી વિવિધ પ્રકારના ઉત્સેચકો બનશે, ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, ખ્યાલ હોવો જોઈએ તમને. અને આવા વિવિધ ઉત્સેચકો એન્ડ પ્રોટીન એવી જૈવરાસાયણિક ક્રિયા કરશે કે જેથી વાયરસનું જે બહારનું લેયર જે રસાયણનું બનેલું છે ને એ રસાયણનું સંશ્લેષણ આમાં થશે. જો હું આ આ જનીન છે એમાંથી ધારો કે એક ઉત્સેચક એન્ઝાઇમ વન બનો, સાંભળજો, એન્ઝાઇમ ટુ બનો. હવે એન્ઝાઇમ ઉત્સેચક તો ખ્યાલ જ છે, જૈવરાસાયણિક ક્રિયા કરે. હવે આ એન્ઝાઇમ વન છે ને એ શું કરશે તો કે એ કોઈ એક એવી જૈવરાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવશે કે જેથી ધારો કે આ કોઈ એક રસાયણ સી બને છે. એવી રીતે એન્ઝાઇમ ટુ છે ને એ કોઈ એવી જૈવરાસાયણિક ક્રિયા શક્ય બનાવશે, ધારો કે ડી પ્લસ ઈ અને એફ નામનું રસાયણ બનશે. ધારો કે આ બીજા જે જનીન છે એમાંથી સીધું ડાયરેક્ટલી પ્રોટીન જ બને છે કે જે એઝ અ સ્ટ્રક્ચરલી જરૂર છે. પણ હું તમને ટૂંકમાં કહી દઉં ને તો આ જે વિવિધ જનીનો છે એમાંથી ઉત્સેચકો કે સીધા જ અન્ય સ્ટ્રક્ચરલ પ્રોટીન બને અને આ જે મટીરિયલ્સ બને છે, ફાઇનલ પ્રોડક્ટ્સ બને છે, આમાંથી આ બધી વસ્તુઓ જોડાઈને આખો નવો વાયરસ, નવો વાયરસ ઇનસાઇડ ધ મેક્રોફેજ, ક્યાં? ઇનસાઇડ ધ મેક્રોફેજ. મેક્રોફેજમાં ભક્ષક કોષની અંદર નવો વાયરસ નિર્માણ પામે. રેડી? હવે શું થાય? આ જે નવો વાયરસ છે, આવા ઘણા બધા વાયરસ બન્યા, હવે આ વાયરસ છે ને મિત્રો એ આ કોષની બહાર નીકળી ગયો. ઓકે? બીજું આપણે જેની ચર્ચા નથી કરી તે કે વાયરલ ડીએનએ જ્યારે જીનોમ સાથે એટેચ થાય છે ત્યારે આ જે કોષ છે એનું જે એન્જિન જીનોમ જનીનો એ સ્ટોપ થાય, સાદી ભાષામાં કહું તો. એટલે કે જે મેક્રોફેજનું જે પોતાનું કામ છે ને એ કામ બંધ થઈ જાય, ઊભું રહી જાય, સ્ટોપ થાય. સમજાણું? એટલે મેક્રોફેજ હવે મેક્રોફેજ જેનું મૂળ કામ છે મેક્રોફેજ, મેક્રોફેજ તરીકે નહીં વર્તે. હવે આ નવા જે વાયરસ મુક્ત થયા, સિટ ડાઉન, નવા જે વાયરસ મુક્ત થયા, આ નવા વાયરસ ટી કોષો, કયા કોષો? યસ, ટી હેલ્પર સેલ એનો પ્રકાર છે, આપણે ખાલી ટી રાખીએ, ટી કોષ પર હુમલો કરે. ઓકે? અહીંયા જઈને શું થાય? આમાં જે મેં એમ કીધું ને સેમ ટુ સેમ પ્રોસેસ. કમ્પ્લીટ? યસ. એટલે જેવી રીતે મેક્રોફેજને વાયરસ અંદર ગયો એટલે મેક્રોફેજ પોતાનું કાર્ય નહીં કરી શકે, એવી રીતે આ વાયરસ જ્યારે ટી કોષમાં જાય ત્યારે ટી કોષ પણ પોતાનું કાર્ય યસ નહીં કરી શકે. હવે ટી કોષ અને મેક્રોફેજ આ બંને જેને કહેવાય કાર્ય કરતા બંધ થાય એટલે આપણી કઈ શક્તિ ડાઉન થઈ? રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થઈ ગઈ. રેડી? એટલે આ એની આણ્વીય મિકેનિઝમ છે, મોલેક્યુલર મિકેનિઝમ છે કે એચઆઈવી વાયરસ છે ને એટલે આ કેના જેવી વસ્તુ થઈ કે આજે
બહારના દેશનું સૈન્ય છે એ આપણા સિટીઝન ઉપર હુમલો કરે તો આપણું સૈન્ય જેને કહેવાય એને મારવા માટે સમર્થ છે. પણ આપણા સૈન્ય ઉપર જ હુમલો થાય તો પછી આ દેશ રેઢો થઈ જાય એના જેવી વાત છે. સમજાઈ ગયું? એટલે તમે જોજો, વિચારજો કે એચઆઈવી પોતે નથી મારતું, એચઆઈવી પોતે આપણને નથી મારતું, પણ એ આપણું જે સૈન્ય છે એને માર નાખે. હવે સૈન્ય મારે એટલે દેશ રેઢો, પછી બીજા કોકની એન્ટ્રી થાય ને તો એ બીજા કોક જેને કહેવાય કે દેશને પતાવી દે. એટલે કે આપણી રોગપ્રતિકારક તંત્રના ઘટકો ઉપર હુમલો કરે, એ કોષને મારી નાખે, નાશ કરે, જેથી અન્ય ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય. અને આ અન્ય ઇન્ફેક્શનના લીધે દર્દી જે છે એની અંદર કોમ્પ્લિકેશન વધે છે અને કાળક્રમે દર્દી મૃત્યુ પણ પામે છે. સમજાઈ ગયું તમને? ચાલો આગળ. એની ક્વેશ્ચન અબાઉટ એઇડ્સ? યસ યસ યસ. મને એવું જાણવા મળ્યું છે કે અત્યારે જીનેટિક સાયન્સ, આપણો એક સાયન્ટિફિક આખો એક છે ડિપાર્ટમેન્ટ, એમાં સ્પેશિયલી ડીએનએ ઉપર રિસર્ચ થાય છે કે કોઈ માણસનું ડીએનએ લીધું તો એના 100 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલાના જે વડવાઓ હતા એનો નેચર કેવો હતો એના ઉપર આપણે રિસર્ચ થાય છે. તો શું એ વાત સાચી છે? તમારો જે ક્વેશ્ચન છે ને એ હું તમને કહું ને તો કોઈ નવો નથી. આજે તમે નહીં માનો કે મારા જન્મ પહેલાં પણ તમે જે વાત કરો છો એનું રિસર્ચ થાય છે. એટલે એ કંઈ એવી વાત નથી કે ના થાય જ છે. એટલે એ કોઈ બહુ સિમ્પલ વાત છે. ડીએનએ કાઢીને એના ઉપર રિસર્ચ કરવું એ બહુ સિમ્પલ છે. તો હા, એના વિશે આપણે સમજીશું જ્યારે આપણે 6th ચેપ્ટર ભણશું. એટલે ડીએનએ કોડિંગ શું છે, હકીકતમાં લક્ષણ શું છે, એ કેવી રીતે જેને કહેવાય અભિવ્યક્ત થાય છે એના વિશે આપણે સમજીશું. એટલે તમે જે ક્વેશ્ચન અત્યારે પૂછો ને એ એને એમ કોઈ એવો પર્ટિક્યુલર ક્વેશ્ચન ન કહી શકાય. આપણે આગળ જોઈએ. જો હવે ખાસ ધ્યાન રાખવાની વાત છે કે એક તમને ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલો છે અવધિકાળ, કે એઇડ્સનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે, ધારો કે T=0 સમયે પ્રવેશે છે, તો એના જે લક્ષણો દેખાવાનું જે પ્રદર્શિત થાય એ કેટલા સમયમાં થશે એની આઈડિયા? ધારો કે T=0 સમય એટલે અત્યારે કેટલા વાગ્યા? 12 વાગે. યસ, તો આ 12 વાગે તમારી અંદર વાયરસ પ્રવેશે એચઆઈવીનો, તો એચઆઈવીના લક્ષણો ક્યારે આવશે? 12:01 આવશે? 12:10 કાલે? ઓકે, જો એનો આન્સર આવો છે. આમ તો આન્સર સાચા જેવો જ છે, પણ એવું નથી, એમ આ મેથ્સ નથી કે આના છેદમાં 0=0 કહી ન શકાય. પણ એઇડ્સનો વાયરસ શરીરમાં પ્રવેશે છે અને એના જે લક્ષણો ઉપાર્જિત થાય એમાં અમુક દિવસોથી મહિનાઓથી વર્ષો સુધીનો સમય લાગી શકે. એટલે હું કહી શકું કે પ્રવેશે છે વાયરસ તો કદાચ આ વ્યક્તિની અંદર 5 વર્ષે પણ લક્ષણો દેખાય, આની અંદર 10 વર્ષે પણ દેખાય, આની અંદર 3 મહિનામાં પણ દેખાય. સમજાય છે? તો વાયરસ જેના વિશે આપણે હજી નથી આવ્યું કે વાયરસ છે એમાં પ્રાણીજન્ય વાયરસ છે, એ ઘણી અમુક વાયરસ આપણા શરીરની અંદર કોષમાં સુસુપ્તતાવસ્થા પણ ગાળતા હોય છે, સુસુપ્તતાવસ્થા પણ ગાળતા હોય છે. તો એઇડ્સના વાયરસ શરીરમાં પ્રવેશે અને એના જે લક્ષણો દેખાય તે સામાન્ય રીતે અમુક દિવસોથી લઈને અમુક વર્ષો સુધીનો પણ સમયગાળો હોઈ શકે છે. તો મિત્રો, આજે આપણે જોયું એઇડ્સની અંદર જે આણ્વીય લેવલે શું છે અને કેવી રીતે કાર્ય કરે છે. તમને એક ટેક્સ્ટબુકમાં શબ્દ પણ હશે કે મેક્રોફેજ જે છે ને, મેક્રોફેજ તે એચઆઈવી ઉત્પન્ન કરતા કારખાના તરીકે વર્તે છે, કારખાના તરીકે વર્તે છે. તો એ કેવી રીતે વર્તે છે આપણે જોયું. તો નેક્સ્ટ સેશનની અંદર એચઆઈવી જો કોઈ વ્યક્તિને છે તો કયા કયા રોગો લાગવાની સંભાવના છે અને એની ટ્રીટમેન્ટ શું છે એના વિશે અભ્યાસ કરીશું.